નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક એ કંઈક આવો છે કે સરળ આવર્ત ગતિમાં ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાના સૂત્રો મેળવો. સરળ આવર્ત ગતિમાં ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાના સૂત્રો મેળવવાના છે. આગળ આપણે ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર એમાં રેખીય ગતિ માટે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાના સૂત્રો મેળવી ચૂક્યા છીએ. બરાબર, એવી જ રીતે આ ચેપ્ટરમાં આપણે સરળ આવર્ત ગતિમાં ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાના સૂત્રો મેળવવાના છે. બરાબર, તો સૌથી પહેલા આપણે સૂત્ર મેળવીએ ગતિ ઉર્જા. તો સરળ આવર્ત ગતિ કરતા, સરળ આવર્ત ગતિ કરતા કણનું કોઈ પણ ક્ષણે સ્થાનાંતર શું લખાય? એક્સ ટી બરાબર એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. બરાબર, જ્યાં એ બરાબર કંપ વિસ્તાર, ઓમેગા બરાબર કોણીય ઝડપ અથવા કોણીય આવૃત્તિ અથવા કોણીય વેગ અને ફાઈ બરાબર પ્રારંભિક કળા. આને હું સમીકરણ નંબર 1 કહું છું. બરાબર, સમીકરણ 1 નું સમય સાપેક્ષે વિકલન કરતા શું લખાશે? ડી એક્સ ટી છેદમાં ડીટી બરાબર ડી વાય ડીટી ઓફ એક્સ ટી ની કિંમત મૂકીએ તો એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. બરાબર, ડી એક્સ ટી બાય ડીટી એટલે શું લખાશે? વીટી બરાબર એ છે ને આપણે બહાર કાઢી લઈએ, અચળ છે. બરાબર, કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ એનું વિકલન શું થાય? કોસ થીટાનું માઇનસ સાઇન થીટા એટલે માઇનસ આગળ લખીએ છીએ અને આનું લખાશે કોસ થીટાનું સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ અને ટી નો સહગુણક ઓમેગા વડે આપણે ગુણીએ છીએ. બરાબર, અથવા તો આપણે એમ કહી શકીએ કે ઓમેગા ટી એમાં ઓમેગા અચળ છે, ટી નું ટી ની સાપેક્ષે વિકલન 1 એટલે અહીંયા ઓમેગા અને ફાઈ એકલો અચળાંક છે એટલે એનું વિકલન 0. માટે આપણને વેગનું સમીકરણ શું મળે? વીટી બરાબર માઇનસ એ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. બરાબર, આગળના લેક્ચરમાં આપણે જોયું જ્યારે સંકલન કરતા હતા ત્યારે શું કરતા હતા? તો કે ટી ના સહગુણક ઓમેગા વડે ભાગતા હતા. અહીંયા આપણે શું કર્યું? ટી ના સહગુણક ઓમેગા વડે ગુણ્યું. આ શોર્ટ ટ્રિક છે તમારે યાદ રાખવા માટે. બરાબર, હવે આપણને આ વેગનું સમીકરણ મળી ગયું. હવે ગતિ ઉર્જા, હવે ગતિ ઉર્જા કે બરાબર 1/2 એમબી સ્ક્વેર સમીકરણ નંબર 2 છે ગતિ ઉર્જાનું સૂત્ર. અહીંયા આપણે v ની કિંમત મૂકી દઈએ. સમીકરણ 2 માં v ની કિંમત મૂકતા શું લખાશે? k બરાબર 1/2 mm નો. હવે આ vt છે એનો આપણે શું કરવાનો છે? સ્ક્વેર કરવાનો છે. તો સ્ક્વેર કરશું બરાબર, તો માઇનસ નો સ્ક્વેર થાય ને અને માઇનસ નો સ્ક્વેર થાય એટલે કેવું થઈ જશે? પ્લસ. એટલે આ થશે a નો સ્ક્વેર, અહીંયા આવશે ઓમેગા સ્ક્વેર અને આ શું લખાશે? સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ. બરાબર, તો k બરાબર 1/2 m ઓમેગા સ્ક્વેર એટલે શું લખાશે? k ઇન્ટુ a સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ. આ આપણને મળી ગયું ગતિ ઉર્જાનું સૂત્ર. બરાબર, જ્યારે સ્થાનાંતર મહત્તમ હશે ત્યારે ગતિ ઉર્જા શૂન્ય અને જ્યારે ગતિ ઉર્જા મહત્તમ હશે ત્યારે સ્થાનાંતર શૂન્ય થશે.
એટલે ગતિ ઊર્જાનો જે આવર્ત કાળ છે એ t/2 છે બરાબર આની ચર્ચા આપણે આગળ કરવાના જ છીએ પણ અત્યારે ગતિ ઊર્જાનું સૂત્ર આપણે મેળવ્યું છે એટલે ધ્યાન રાખીએ કે જ્યારે સ્થાનાંતર મહત્તમ હશે ત્યારે ગતિ ઊર્જા શૂન્ય થશે અને જ્યારે ગતિ ઊર્જા શૂન્ય હશે ત્યારે સ્થાનાંતર મહત્તમ થશે આમ ગતિ ઊર્જાનો જે આવર્ત કાળ છે કેટલો છે તો કે t/2 બરાબર અને અહીંયા આપણે k બરાબર m ઓમેગા સ્ક્વેર અહીંયા m ઓમેગા સ્ક્વેર છે ત્યાં શું લખ્યું છે k ની કિંમત મૂકી છે બરાબર છે તો આ આપણને મળી ગયું ગતિ ઊર્જાનું સૂત્ર હવે આપણે મેળવીએ સ્થિતિ ઊર્જા સ્થિતિ ઊર્જા તો આપણને ખબર છે કે સ્થિતિ ઊર્જા માત્ર કેવા બળ માટે શક્ય છે તો કે સ્થિતિ ઊર્જા માત્ર સરક્ષી બળ માટે શક્ય છે સ્થિતિ ઊર્જા માત્ર સરક્ષી બળ માટે જ શક્ય છે બરાબર સરક્ષી બળની વ્યાખ્યા શું થાય તો કે જે બળ F is equal to minus du by dx સમીકરણનું પાલન કરે એ બળ સરક્ષી બળ છે તેમ કહેવાય તો સ્થિતિ ઊર્જા છે માત્ર સરક્ષી બળ માટે જ શક્ય છે તો સરળ આવર્ત ગતિ કરતા કણ પર લાગતું પુનઃસ્થાપક બળ કેવું છે સરક્ષી બળ છે બરાબર માટે આપણે સરળ આવર્ત ગતિ કરતા કણની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવી શકીએ ફરીવાર યાદ રાખજો કે સ્થિતિ ઊર્જા માત્ર સરક્ષી બળ માટે જ શક્ય છે અને સરળ આવર્ત ગતિ કરતા કણ પર લાગતું પુનઃસ્થાપક બળ એ કેવું છે સરક્ષી બળ છે બરાબર છે જ્યારે સરળ આવર્ત ગતિ કરતો કણ મધ્યમાન સ્થાનથી x જેટલો દૂર હોય ત્યારે તેના પર લાગતું પુનઃસ્થાપક બળ F is equal to minus kx ખ્યાલ છે જ્યારે સરળ આવર્ત ગતિ કરતો કણ એના મધ્યમાન સ્થાનથી કેટલો દૂર હોય x જેટલો દૂર હોય ત્યારે તેના પર લાગતું પુનઃસ્થાપક બળ F is equal to minus kx બરાબર હવે સરળ આવર્ત ગતિ કરતા કણને આપણે dx જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવા માટે પુનઃસ્થાપક બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય શું થશે dw બરાબર જો સ્થાનાંતર આપણે કેટલું કરવું છે dx જેટલું બરાબર છે તો કાર્ય કેટલું કરવું પડે dw જેટલું કારણ કે સ્થાનાંતર સૂક્ષ્મ છે તો કાર્ય પણ કેવું થાય સૂક્ષ્મ થાય તો dw બરાબર f dx લખાય ને કારણ કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર કણ છે એ ક્યાં છે તો કે મધ્યમાન સ્થાન ઉપર છે મધ્યમાન સ્થાનથી આપણે એને dx જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવું છે બરાબર પુનઃસ્થાપક બળની વિરુદ્ધ તો આપણે કાર્ય કરવું પડશે અને એ કાર્ય dw જેટલું કરવું પડે અને dw બરાબર f dx લખો હવે આ f ની કિંમત આપણે મૂકી દઈએ તો શું લખાશે તો કે dw બરાબર f ની જગ્યાએ લખીએ માઇનસ kx dx બરાબર છે આ તો આપણે માત્ર વાત કરી કે મધ્યમાન સ્થાનથી dx કેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવે
ધારો કે આપણે કણને x બરાબર 0 થી x બરાબર x સુધી ખસેડવો છે તો કરવું પડતું કુલ કાર્ય કણને x બરાબર 0 થી x બરાબર x જેટલું સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કુલ કાર્ય આ સૂક્ષ્મ કાર્ય છે એનું આપણે સંકલન કરી નાખીએ તો આપણે શું મળી જશે કુલ કાર્ય ઇન્ટિગ્રેશન dw બરાબર ઇન્ટિગ્રેશન માઈનસ kx dx બરાબર લિમિટ ક્યાં થી ક્યાં સુધીની છે તો કે 0 થી x સુધીની છે ઇન્ટિગ્રેશન dw એટલે શું લખાશે w બરાબર ઇન્ટિગ્રેશન લોઅર લિમિટ 0 અપર લિમિટ x માઈનસ 12 કાઢી લો સંકલનમાં વધશે kx dx બરાબર આના બરાબર શું લખી શકાશે તો કે w બરાબર માઈનસ k k અચળાંક છે 12 કાઢી દીધો ઇન્ટિગ્રેશન 0 થી x અહીંયા પણ શું આવશે x dx બરાબર તો w બરાબર માઈનસ k x dx એનું સંકલન શું થાય x સ્ક્વેર બાય 2 0 થી x હવે અપર લિમિટ આપણે x ની જગ્યાએ x જ મૂકવાની છે અને લોઅર લિમિટ x ની જગ્યાએ આપણે 0 મૂકવાની છે તો w બરાબર માઈનસ k કૌંસમાં x સ્ક્વેર બાય 2 માઈનસ 0 તો w બરાબર માઈનસ 1 બાય 2 k x સ્ક્વેર આ આપણને શું મળ્યું કાર્ય આપણે જે કાર્ય કર્યું છે એ કાર્ય પુનઃસ્થાપક બળ વિરુદ્ધ આપણે કરેલું કાર્ય એ કણની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થશે બરાબર તો અહીં આપણે વાક્ય લખીએ કે અહીં કરેલું કુલ કાર્ય કણની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થશે કારણ કે ધારો કે કોઈ સ્પ્રિંગ સાથે બ્લોક બાંધેલો છે અને એ બ્લોક x બરાબર 0 સ્થાને છે બ્લોકને આપણે ખેંચવો હોય તો શું કરવું પડશે તો કે સ્પ્રિંગમાં જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે એના વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડશે તો આપણે કરેલું કાર્ય એ વેડફાતું નથી આપણે કરેલું કાર્ય એ બ્લોકમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થશે પછી તમે બ્લોકને છોડી દો એટલે બ્લોક છે આપોઆપ ગતિ કરી અને એ શું કરશે પોતાના મધ્યમાં સ્થાને આવશે તો એને ઉર્જા ક્યાંથી મળી તો કે આપણે જે બ્લોક ઉપર કાર્ય કર્યું તો એ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થયું તો એ ઉર્જા ઉપરથી એ ક્યાં આવે છે મધ્યમાં સ્થાને આવે છે માટે આપણે સ્થિતિ ઉર્જા u બરાબર માઈનસ w લખી શકીએ બરાબર હવે આ ગતિ ઉર્જા વાળો જે પાર્ટ છે એમાં ઉપરનો ભાગ કાઢું છું બરાબર આપણે એની જરૂર નથી પછી તમે વિડિયો સ્ટોપ કરી અને વ્યવસ્થિત લખી કાઢો જો આપણે સૂત્ર શું લખ્યું છે u બરાબર માઈનસ w તો સ્થિતિ ઉર્જા u બરાબર માઈનસ w છે તો કિંમત શું આવશે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 1 બાય 2 k x સ્ક્વેર બરાબર તો u બરાબર 1 બાય 2 k x એટલે સ્થાનાંતર છે સમીકરણ શું લખાશે a cos ઓમેગા t પ્લસ 5 બરાબર પણ બધા એનું શું આવશે સ્ક્વેર આવશે એટલે 1 બાય 2 k a સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t પ્લસ 5 જ્યાં x બરાબર આપણે શું લખી શકીએ તો કે x બરાબર a cos ઓમેગા t પ્લસ 5 છે તો આ આપણને શું મળી ગયું સ્થિતિ ઉર્જાનું સૂત્ર ગતિ ઉર્જાનું સૂત્ર શું મળ્યું હતું k બરાબર 1 બાય 2 k a સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t પ્લસ 5 સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું મળ્યું u બરાબર 1 બાય 2 k a સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t પ્લસ 5 હવે આપણે મેળવવા માંગીએ છીએ કુલ ઉર્જા યાદ રાખજો કુલ ઉર્જાને
यांत्रिक ऊर्जा पण कहेवामां आवे छे, बराबर। तो कुल ऊर्जा नी व्याख्या पण आपणने खबर छे। हवे नीचेनो पाठ काढी नाखू छुं। गति ऊर्जा अने स्थिति ऊर्जा नो सरवाळो एने आपणे शुं कहीए छीए, कुल ऊर्जा, बराबर। गति ऊर्जा अने स्थिति ऊर्जाना सरवाळाने कुल ऊर्जा कहे छे। तो कुल ऊर्जा E बराबर गति ऊर्जा K प्लस स्थिति ऊर्जा U, बराबर। तो कुल ऊर्जा E बराबर शुं लखाशे, गति ऊर्जा K एटले शुं लखाय, 1 by 2 K A square sin square omega T plus phi प्लस 1 by 2 K A square यूनी किंमत इंटू शुं लखाय, cos square omega T plus phi। तो कुल ऊर्जा E बराबर आ बन्ने माथी 1 by 2 K A square कॉमन काढी लईए, आ शुं छे, sin square omega T plus phi plus 1 by 2 नी आवे कारण के कॉमन काढी लीधुं छे, કૌંસમાં શું આવશે, cos સ્ક્વેર ઓમેગા t પ્લસ 5। ખ્યાલ આવે છે, બંને સ્ટેપમાંથી આપણે 1 by 2 k a સ્ક્વેર કોમન કાઢી લીધું છે। હવે જો આને આપણે થીટા ગણીએ, આને આપણે થીટા ગણીએ, તો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા કેટલા થઈ જાય, 1। તો e બરાબર 1 by 2 k a સ્ક્વેર, આ આપણને શું મળી ગયું, કુલ ઊર્જાનું સૂત્ર, બરાબર। તો ગતિ ઊર્જાનું સૂત્ર k બરાબર 1 by 2 k a square sin square omega t plus 5, બરાબર। સ્થાનાંતર મહત્તમ હશે ત્યારે ગતિ ઊર્જા શૂન્ય હશે, અને ગતિ ઊર્જા મહત્તમ હશે ત્યારે સ્થાનાંતર શૂન્ય હશે, એટલે ગતિ ઊર્જાનો આવર્તકાળ કેટલો છે, t by 2। પછી સ્થિતિ ઊર્જા u બરાબર 1 by 2 k a square cos square omega t plus 5। જ્યારે કણ એના મધ્યમાં સ્થાન ઉપર હશે ત્યારે સ્થિતિ ઊર્જા શૂન્ય હશે, અને અંત્ય બિંદુએ, બરાબર, અંત્ય બિંદુએ સ્થિતિ ઊર્જા મહત્તમ હશે। આથી સ્થિતિ ઊર્જાનો આવર્તકાળ પણ કેટલો છે, તો કે T/2 જેટલો છે, બરાબર। હવે ફરી પાછો આ ગતિ ઊર્જા વાળો સૂત્ર કાઢી નાખું, થોડો આગળ જોઈએ। જો અહીંયા 1/2 k a square લખું, અથવા કરીને જો આપણે આ સૂત્ર લખવું હોય તો E બરાબર 1 by 2 m omega square s square, જ્યાં k બરાબર m omega square આપણે લખેલું છે, ક્લિયર। તો અહીં આપણે શું લખી શકીએ, તો કે કુલ ઊર્જા E is proportional to m, કુલ ઊર્જા E is proportional to omega square, અને કુલ ઊર્જા E is proportional to s square। એટલે કુલ ઊર્જા છે એ કણના દળના સમપ્રમાણમાં છે, કુલ ઊર્જા એ કણની કોણીય આવૃત્તિ ઓમેગા સ્ક્વેર ના સમપ્રમાણમાં છે, અને કુલ ઊર્જા E એ કણના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે, પણ કુલ ઊર્જા E એ સ્થાનાંતર અને સમય પર આધારિત નથી, બરાબર। ખાસ યાદ રાખીશું કે કુલ ઊર્જા E એ સ્થાનાંતર અને સમય ઉપર આધારિત નથી, કારણ કે કુલ ઊર્જાના સૂત્રમાં ક્યાંય સ્થાનાંતર આવતું નથી, બરાબર। માત્ર શું આવે છે, કણનું દળ, પછી કોણીય આવૃત્તિ અને કંપ વિસ્તાર, આ ત્રણેય ઉપર કુલ ઊર્જાનો આધાર રહેલો છે, બરાબર। તો આપણને પ્રશ્ન પૂછો તો સરળ આવર્ત ગતિમાં ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જાના સૂત્રો મેળવો, તો ગતિ ઊર્જાનું સૂત્ર મેળવી લીધું, પછી આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર, અને આ બંને કુલ ઊર્જાના સૂત્રો છે, જોયું વ્યવસ્થિત। ત્યાર પછી આપણે કુલ ઊર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ પ્લોટ કર્યો। હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે, સરળ આવર્ત ગતિ માટે ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા અને યાંત્રિક ઊર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરીને સમજાવો। તો સૌથી પહેલા આપણે ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા અને યાંત્રિક ઊર્જાના સૂત્રો લખીશું।
ત્યાર પછી અલગ અલગ સ્થાનાંતર માટે ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા અને યાંત્રિક ઊર્જાના સૂત્રોનું એક ટેબલ બનાવીશું અને એ ટેબલનો ઉપયોગ આપણે ગ્રાફ દોરવા માટે કરીશું જેથી કરીને આપણે ગ્રાફ ગોખવો પડે નહીં બરાબર તો સૌપ્રથમ આપણે લખીએ કે સરળ આવર્ત ગતિ કરતા દોલકની ગતિ ઊર્જા kx बराबर 1 by 2 k काउंस मा s square minus x square सरल आवर्त गति करता दोलक की गति ऊर्जा kx बराबर 1 by 2 k s square minus x square आ सूत्र क्या थी आयु एनी साबिती आपी दो छू आपने पास गति ऊर्जा नो सूत्र छे 1 by 2 mv square बराबर छे सरल आवर्त गति करता कण ना वेग नो सूत्र आपने आगल ना लेक्चर मा मेळवी गया छे v बराबर प्लस और माइनस ओमेगा वर्ग मूल में a स्क्वायर माइनस x स्क्वायर वेग नो व्यापक सूत्र छे बन्ने बाजू आपने स्क्वायर करिए तो v स्क्वायर बराबर माइनस नो स्क्वायर प्लस થઈ જશે ओमेगा स्क्वायर वर्ग मूल दूर થઈ જશે એટલે a स्क्वायर माइनस x स्क्वायर v स्क्वायर ની આ કિંમત અહીંયા મૂકી દઈએ તો 1/2 m v स्क्वायर એની જગ્યાએ શું લખાય ओमेगा स्क्वायर a स्क्वायर माइनस x स्क्वायर m ओमेगा स्क्वायर એટલે 1/2 k a स्क्वायर माइनस x स्क्वायर m ओमेगा स्क्वायर ની જગ્યાએ મે શું લખ્યું છે k તો ગતિ ઊર્જા k બરાબર 1/2 k a स्क्वायर माइनस x स्क्वायर લખ્યું જે અહીં આપણે લખ્યું છે બરાબર તો આ સાબિતી તમે સાઈડ માં લખી રાખજો અત્યારે હું કાઢું છું ચાલો હવે ગતિ ઊર્જા નું સૂત્ર લખાઈ ત્યાર પછી આપણે લખીએ સ્થિતિ ઊર્જા નું સૂત્ર स्थिति ऊर्जा ux बराबर 1/2 kx स्क्वायर જ્યાં x એ દોલકનું સ્થાનાંતર છે અને કુલ ઊર્જા ને યાંત્રિક ઊર્જા પણ કહેવાય કુલ ઊર્જા e બરાબર 1/2 ka સ્ક્વેર બરાબર તો આ કુલ ઊર્જાનું સૂત્ર થઈ ગયું તો આપણી પાસે ગતિ ઊર્જાનું સૂત્ર છે સ્થિતિ ઊર્જાનું છે અને કુલ ઊર્જાનું સૂત્ર છે હવે અલગ અલગ સ્થાનાંતર માટે ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જાના સૂત્રો એનું એક ટેબલ બનાવી બરાબર તો અહીંયા હું લખું છું ક્રમ અહીંયા આપણે લખીએ સ્થાનાંતર પછી આપણે લખીએ ગતિ ઊર્જા પછી સ્થિતિ ઊર્જા અને છેલ્લે કુલ ઊર્જા અથવા તો યાંત્રિક ઊર્જા બરાબર ખાસ જોજો ગતિ ઊર્જા નું સૂત્ર શું છે 1/2 k a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર બરાબર કોના બરાબર લખીશું આપણે k બરાબર પછી સ્થિતિ ઊર્જા નું સૂત્ર u બરાબર 1/2 k x સ્ક્વેર અને કુલ ઊર્જા e બરાબર k પ્લસ u ઉપરથી e બરાબર 1/2 k a બરાબર હવે અલગ અલગ સ્થાનાંતર લઈએ ક્રમ પહેલો સ્થાનાંતર હું લઉં છું x બરાબર પ્લસ a બરાબર ધારો કે આપણો કણ છે એ કંપ વિસ્તાર ઉપર રહેલો છે મહત્તમ સ્થાનાંતરે છે તો x બરાબર આપણે પ્લસ a લઈએ અહીંયા કિંમત મૂકીએ x બરાબર a તો a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર એટલે ગતિ ઊર્જા આપણને મળશે 0 બરાબર કારણ કે આ પદ 0 થાય તો ગુણાકારમાં આખું પદ 0 મળશે હવે x બરાબર a અહીંયા મૂકીએ તો x નો સ્ક્વેર છે તો a નો પણ શું થશે સ્ક્વેર તો આપણને સૂત્ર મળશે 1/2 k a સ્ક્વેર બંનેનો આપણે સરવાળો કરીએ તો કુલ ઊર્જા આપણને મળશે 1/2 k a સ્ક્વેર મતલબ કે ગતિ ઊર્જા જેટલી ઘટે એટલી સામે સ્થિતિ ઊર્જા વધે બંનેનો સરવાળો કેવો રહેશે અચળ એનાથી ઉલટું બરાબર સ્થિતિ ઊર્જા જેટલી ઘટે એટલી સામે ગતિ ઊર્જા વધે પણ બંનેનો સરવાળો કેવો રહેશે અચળ રહેશે બીજો એક સ્થાનાંતર જોઈએ x બરાબર 0 x બરાબર 0 આની અંદર મૂકો તો ગતિ ઊર્જા તમને મળશે 1/2 k a સ્ક્વેર સ્થિતિ ઊર્જા આપણને કેવી મળશે 0 કારણ કે અહીં x 0 મૂકે એટલે 0 બંનેનો સરવાળો એટલે કુલ ઊર્જા તો અચળ જ રહેશે બરાબર અને ત્રીજો એક સ્થાનાંતર જોઈએ આપણે
x बराबर माइनस a, x बराबर माइनस a आया हमको माइनस a नो स्क्वायर बराबर सॉरी माइनस a नो स्क्वायर करो એટલે प्लस a स्क्वायर થશે તો અહીં a स्क्वायर माइनस a स्क्वायर એટલે 0 અહીં આપણને શું મળશે 1/2 k a स्क्वायर અને કુલ ઊર્જા 1/2 k a स्क्वायर તો જુદા જુદા સ્થાનાંતર માટે આપણી પાસે ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જાના સૂત્રોનું એક ટેબલ તૈયાર થઈ ગયું હવે આ ટેબલનો ઉપયોગ કરી અને આપણે ગ્રાફ પ્લોટ કરીએ બરાબર છે તો જુઓ અહીંયા આગળ y અક્ષ ઉપર આપણે તમામ ઊર્જા લઈશું બરાબર ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જા એને આપણે y અક્ષ ઉપર લઈશું x અક્ષ ઉપર આપણે સ્થાનાંતર લઈશું x અક્ષ ઉપર શું લેવાનું છે સ્થાનાંતર અહીંયા x બરાબર 0 અહીંયા કંપ વિસ્તાર પ્લસ a અને અહીંયા કંપ વિસ્તાર માઈનસ પહેલા હું ગ્રાફ દોરું છું સ્થિતિ ઊર્જા બરાબર તો x બરાબર પ્લસ a હોય ત્યારે સ્થિતિ ઊર્જા કેવી હશે મહત્તમ 1/2 k સ્ક્વેર જેવી એટલે આ પ્લસ a ઉપર આપણે એક પોઈન્ટ મૂક્યો પછી x બરાબર 0 એ સ્થિતિ ઊર્જા કેવી 0 તો બીજો પોઈન્ટ અહીંયા આવશે ત્યાર પછી x બરાબર માઈનસ a તો સ્થિતિ ઊર્જા કેવી મહત્તમ તો માઈનસ a આપણે સ્થિતિ ઊર્જા મહત્તમ બતાવી બરાબર હવે આ ત્રણે ત્રણ પોઈન્ટ એને આપણે જોડવાના છે પણ યાદ રાખજો આ ત્રણેય પોઈન્ટને જોડો ત્યારે સીધી રેખાથી ત્રણેય પોઈન્ટને જોડવાના નથી કારણ કે આ ગ્રાફ છે એનો નેચર આપણે પરવલય આકારનો મળશે શું કામ તો કે અહીંયા a સ્ક્વેર છે જો એટલે નેચર કેવો આવશે પરવલય આકાર ભૂલે ચૂકે આ સીધી લાઈન થી આને જોડવાના નથી તો આ ત્રણેય પોઈન્ટને હું જોડું તો સ્થિતિ ઊર્જાનો ગ્રાફ મને આવો મળશે બરાબર સરસ મજાનો વાટકા જેવો પરવલય આકાર આપણને મળે સ્થિતિ ઊર્જાનો બરાબર સેમ થિંગ હવે આપણે ગતિ ઊર્જા માટે જોઈએ તો x બરાબર પ્લસ a તો ગતિ ઊર્જા કેવી મળશે શૂન્ય બરાબર x બરાબર માઇનસ a ગતિ ઊર્જા કેવી શૂન્ય પણ x બરાબર 0 એ ગતિ ઊર્જા કેવી મળે છે આપણને મહત્તમ x બરાબર 0 એ ગતિ ઊર્જા મહત્તમ છે વળી પાછા આ ત્રણેય પોઈન્ટને જોડવાના છે પણ યાદ શું રાખવાનું સીધી રેખાથી નહીં નેચર કેવો આવવો જોઈએ પરવલય તો આ આપણને ગ્રાફ મળી ગયો ગતિ ઊર્જા હવે કુલ ઊર્જા તો કુલ ઊર્જા તો કેવી રહે છે અચળ અને કુલ ઊર્જા હંમેશા મહત્તમ છે તો કુલ ઊર્જાનો ગ્રાફ આપણને આ મળશે બરાબર છે તો આ જે ગ્રાફ મળ્યો છે લખી દઈએ આપણે આ રેડ લાઈન વાળો ગ્રાફ એ કુલ ઊર્જા પછી બ્લુ લાઈન વાળો ગ્રાફ એ સ્થિતિ ઊર્જા છે પછી ગ્રીન લાઈન વાળો ગ્રાફ એ ગતિ ઊર્જા છે બરાબર તો કુલ ઊર્જા સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા ત્રણેય ઊર્જાને આપણે ક્યાં લીધી તો કે y અક્ષ ઉપર અને x અક્ષ ઉપર શું લીધું છે સ્થાનાંતર બરાબર હવે આ જે ગ્રાફ છે એના ઉપરથી આપણને ઘણી બધી બીજી માહિતી મળે જે આપણને એમસીક્યુ ની અંદર ખૂબ જ કામ લાગશે બરાબર તો પહેલો પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે કે કુલ ઊર્જા e વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ એ આપણને કેવો મળે છે સીધી રેખા જે આપણને સ્થાનાંતરની અક્ષને સમાંતર મળે છે ફરીવાર કુલ ઊર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ એ આપણને સીધી રેખા મળે છે બરાબર અને એ આલેખ આપણને સ્થાનાંતરની અક્ષને સમાંતર મળે છે એનો મતલબ એવો કે કુલ ઊર્જાનો આધાર એ સ્થાનાંતર ઉપર રહેલો નથી પહેલું વાક્ય યાદ રહેશે બીજું કે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાના આલેખનો જે આકાર છે એ કેવો છે પરવલય આકાર છે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાના આલેખનો આકાર પરવલય આકાર છે નંબર 3 x બરાબર 0 સ્થાને x બરાબર 0 સ્થાને સ્થિતિ ઊર્જા 0 અને ગતિ ઊર્જા કેવી છે મહત્તમ છે x બરાબર 0 સ્થાને સ્થિતિ ઊર્જા 0 ગતિ ઊર્જા મહત્તમ છે
गति ऊर्जा नु महत्तम मूल्य कोना जेटलो हशे तो के कुल ऊर्जा जेटलो हशे बराबर चौथो मध्यमान स्थान थी कोई पण एक तरफ जारे दोलक गति करतु हशे मध्यमान स्थान थी कोई पण एक तरफ जारे दोलक गति करतु हशे त्यारे एनी स्थिति ऊर्जा मां जेटलो घटाडो थाय छे एटलो सामे गति ऊर्जा मां घटाडो वधारो थाय छे बराबर छे मध्यमान स्थान थी कोई पण एक तरफ दोलक जारे गति करतु हशे त्यारे एनी स्थिति ऊर्जा मां जेटलो घटाडो थाय एटलो सामे गति ऊर्जा मां शुं थाय छे वधारो थाय छे बराबर त्यार पछी अंत्य बिंदु होय ग्राफ ना आजे अंत्य बिंदुओ छे त्यां आगळ स्थिति ऊर्जा महत्तम छे स्थिति ऊर्जा केवी छे महत्तम छे पण गति ऊर्जा केवी शून्य अंत्य बिंदु होये स्थिति ऊर्जा महत्तम अने गति ऊर्जा शून्य छे स्थिति ऊर्जा नु महत्तम मूल्य एकोना जेटलू हशे तो के गति ऊर्जा ना महत्तम मूल्य जेटलू हशे बराबर पछी त्यार पछीनो छठो पॉइंट गति ऊर्जा अने स्थिति ऊर्जा नु सरवाळो एने आपणे शुं कहीए छीए यांत्रिक ऊर्जा अने यांत्रिक ऊर्जा हमेशा केवी रहे छे अचळ અને છેલ્લી વાત સાતમા નંબરની વાત આપણે એ યાદ રાખવાની છે કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો જે આ ઇન્ટરસેક્ટ છે બંનેનું છેદન બિંદુ એ છેદન બિંદુના આપણને યામ મળશે માઈનસ a બાય √2 અને e બાય 2 એવી જ રીતે અહીંયા આપણને છેદન બિંદુના જે યામ છે એ કેવા મળે છે તો કે પ્લસ a બાય √2 અને e બાય 2 કારણ કે આ બંને છેદન બિંદુએ એની કુલ ઊર્જા કેવી થઈ જશે અડધી થઈ જશે અને એનો કંપ વિસ્તાર છે એ √2 બાય ભાગનો થશે બરાબર એટલે આ બાજુ માઈનસ છે એટલે a બાય √2 જેટલો કંપ વિસ્તાર અને ગતિ ઊર્જા કુલ ઊર્જા અડધી આ બાજુ કંપ વિસ્તાર છે પ્લસ a બાય √2 અને કુલ ઊર્જા અડધી થશે આમ સાત પોઈન્ટ છે જે આપણે અહીંયા યાદ રાખવાના છે છેલ્લો પોઈન્ટ આપણે શું કીધો કે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનું છેદન બિંદુ એના યામ પ્લસ ઓર માઈનસ a બાય √2 અને e બાય 2 છે ક્લિયર તો આ આપણે સરળ આવર્ત ગતિ માટે ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા અને યાંત્રિક ઊર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ મળે અને એના ઉપરથી મેં તમને સાત વાક્યો કીધા એ ખાસ યાદ રાખવાના છે જે આપણને ખૂબ જ કામ લાગશે એમસીક્યુ ની અંદર બરાબર તો જોઈ લો વ્યવસ્થિત ત્યાર પછી આગળ જો હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે સરળ આવર્ત ગતિ કરતા કણની ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા અને યાંત્રિક ઊર્જાના સમયના વિધેય તરીકેના આલેખ દોરીને સમજાવો બરાબર તો સૌથી પહેલા આપણે ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા અને યાંત્રિક ઊર્જાના સમયના વિધેય તરીકેના સૂત્ર લખીશું ત્યાર પછી અલગ અલગ સમય માટે ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા અને યાંત્રિક ઊર્જાના સૂત્રોનું એક ટેબલ બનાવીશું અને એ ટેબલનો ઉપયોગ કરી અને આપણે ગ્રાફ પ્લોટ કરીશું જેથી આપણે ગોખવો પડે નહીં બરાબર તો સૌપ્રથમ આપણે લખીએ કે સરળ આવર્ત ગતિ કરતા કણની ગતિ ઊર્જા શું લખાય kx બરાબર 1/2 ka સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t પ્લસ 5 બરાબર છે આ સમયના વિધેય તરીકે ગતિ ઊર્જા ત્યાર પછી સ્થિતિ ઊર્જા ux બરાબર 1/2 k a સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t પ્લસ 5 સમયના વિધેય તરીકે સ્થિતિ ઊર્જા અને છેલ્લે કુલ ઊર્જા બરાબર કુલ ઊર્જા અથવા તો યાંત્રિક ઊર્જા e બરાબર k plus u તો e બરાબર 1/2 k s બરાબર તો ત્રણે ત્રણ ઊર્જા આપણને મળી ગઈ હવે અલગ અલગ સમય માટે ત્રણેય ઊર્જાના સૂત્રોનો એક ટેબલ બનાવીએ તો અહીંયા હું લખું છું ક્રમ અહીંયા આપણે લખીએ સમય પછી લખીએ ગતિ ઊર્જા બરાબર ગતિ ઊર્જાનું સૂત્ર શું છે kx બરાબર 1/2 k a સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t પ્લસ 5 પછી આપણે લખીએ સ્થિતિ ઊર્જા
સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે તો કે ux બરાબર 1/2 k a સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t પ્લસ 5 અને છેલ્લે આવશે કુલ ઉર્જા તો કુલ ઉર્જા e બરાબર k પ્લસ u તો એનું સૂત્ર છે 1/2 k a બરાબર હવે એક આકૃતિ બીજી ડ્રો કરીએ આપણે બાજુમાં ધારો કે કોઈ કણ x અક્ષ ઉપર સરળ આવર્ત ગતિ કરે છે આ એનું મધ્યમાં સ્થાન છે x બરાબર 0 આ પ્લસ છે અને આ માઈનસ છે હવે આ આકૃતિનો સહારો લઈ અને આ ટેબલ આપણે પૂરું કરીએ તો પહેલો આપણે સમય લઈએ છીએ t બરાબર 0 t બરાબર 0 સમયે કણ ધારો કે ક્યાં છે તો કે એના મધ્યમાન સ્થાન ઉપર છે અને કણ જ્યારે એના મધ્યમાન સ્થાન ઉપર હશે ત્યારે એનો વેગ મહત્તમ હશે અને વેગ મહત્તમ હોય તો ગતિ ઊર્જા પણ કેવી હોય મહત્તમ એટલે 1/2 k a સ્ક્વેર છે બરાબર કારણ કે મધ્યમાન સ્થાને વેગ મહત્તમ અને પ્રવેગ શૂન્ય હોય એવું આપણે આગળ ભણી ગયા છીએ બરાબર તો t બરાબર 0 સમયે કણ ક્યાં છે x બરાબર 0 એટલે કે મધ્યમાન સ્થાન ઉપર ત્યાં આગળ એનો વેગ મહત્તમ હશે એટલે 1/2 k a સ્ક્વેર છે વેગ મહત્તમ હોય તો સ્થિતિ ઊર્જા કેટલી હોય 0 બરાબર અને કુલ ઊર્જા બંનેનો સરવાળો 1/2 k a સ્ક્વેર ક્લિયર ત્યાર પછી આવર્ત કાળ જે t છે એના ચાર ભાગ કરીએ તો હવે લઈએ છીએ આપણે t 4 સમય બરાબર તો t બરાબર t 4 સમય ધારો કે કણ છે એ અહીંયા પહોંચે છે પ્લસ a ઉપર અહીંથી અહીંયા આવે છે એટલે કે અંત્ય બિંદુએ આવે છે અંત્ય બિંદુએ કણનો વેગ છે એ કેવો હોય 0 હોય બરાબર શૂન્ય હોય તો એની ગતિ ઉર્જા પણ કેવી થાય શૂન્ય કારણ કે 1/2 mv સ્ક્વેર ઉપરથી વેગ 0 તો ગતિ ઉર્જા 0 અંત્ય બિંદુએ સ્થિતિ ઉર્જા મહત્તમ હોય એટલે 1/2 k a સ્ક્વેર કુલ ઉર્જા કેટલી મળશે 1/2 k a સ્ક્વેર છે બંનેનો સરવાળો બરાબર ત્યાર પછી ત્રીજો સમયગાળો લઈએ t/2 સમયે કણ ક્યાં આવે છે તો કે મધ્યમાં સ્થાને આવે છે એટલે x બરાબર 0 હોય તો ત્યાં આગળ વેગ મહત્તમ એટલે ગતિ ઉર્જા મહત્તમ સ્થિતિ ઉર્જા 0 અને કુલ ઉર્જા 1/2 k a સ્ક્વેર બરાબર ત્યાર પછી ચોથું લઈએ 3t/4 3t/4 સમયે કણ ક્યાં આવશે તો કે અહીંયા આવશે માઈનસ a ઉપર બરાબર માઈનસ a ઉપર એટલે અંત્ય બિંદુ વેગ કેવો હોય શૂન્ય એટલે એની ગતિ ઉર્જા 0 સ્થિતિ ઉર્જા મહત્તમ 1/2 k સ્ક્વેર અને કુલ ઉર્જા 1/2 k સ્ક્વેર બરાબર અને છેલ્લો સમય t સમયે કણ ફરી પાછો એના મધ્યમાં સ્થાને આવે તો t સમયે મધ્યમાં સ્થાને આવે એટલે ગતિ ઉર્જા કેવી મળશે મહત્તમ સ્થિતિ ઉર્જા 0 અને કુલ ઉર્જા 1/2 k સ્ક્વેર તો જુદા જુદા સમય માટે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાનો આપણને સૂત્રનું ટેબલ મળ્યું હવે આના ઉપરથી આપણને શું માહિતી મળે છે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી આના ઉપરથી આપણને મળે કે જ્યારે કણ છે ઈ x અક્ષ ઉપર સરળ આવર્ત ગતિ કરતો હોય અને કણ ઈ x અક્ષ ઉપર એક દોલન પૂર્ણ કરે ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંનેના બે દોલનો પૂર્ણ થાય બરાબર x અક્ષ ઉપર કણ જ્યારે એક દોલન પૂર્ણ કરે ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના બે દોલનો પૂર્ણ થાય છે બરાબર ખાસ જોજો x બરાબર 0 થી કણ ગતિની શરૂઆત કરી પ્લસ a ત્યાંથી x બરાબર 0 ત્યાંથી માઇનસ a અને ફરી પાછું x બરાબર 0 આવે બરાબર ત્યારે એક દોલન પૂર્ણ થયું એમ કહેવાય તો હવે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના બે દોલનો કઈ રીતે એ ખાસ જોજો કણ x બરાબર 0 એ ત્યારે ગતિ ઉર્જા કેટલી 1/2 k a સ્ક્વેર કણ x બરાબર a ઉપર ત્યારે ગતિ ઉર્જા કેટલી 0 કણ x બરાબર 0 એ ત્યારે ગતિ ઉર્જા કેટલી 1/2 k a સ્ક્વેર એટલે મૂળ ગતિ ઉર્જા આવી ગઈ પછી કણ x બરાબર માઇનસ એ ગતિ ઉર્જા કેટલી 0 અને કણ x બરાબર 0 ત્યારે ગતિ ઉર્જા કેટલી 1/2 k a સ્ક્વેર બરાબર એટલે અહીંથી અહીંયા ઉર્જાનું એક દોલન અહીંથી અહીંયા ઉર્જાનું બીજું દોલન બરાબર છે
અને વળી પાછો અહીંથી ગતિની શરૂઆત કરે તો ઊર્જાનો આપણને ત્રીજો દોલન મળે. પણ અહીંયા તો આપણે એક જ દોલનની વાત કરીએ છીએ, તો જ્યારે કણ છે ઈ એક દોલન પૂર્ણ કરશે ત્યારે ગતિ ઊર્જા છે બે દોલનો પૂર્ણ કરે. કોઈ એમ કે આપણે સ્થિતિ ઊર્જાની વાત કરીએ, કાઈ વાંધો નહીં, જો x = 0 સમયે સ્થિતિ ઊર્જા 0 બરાબર, x = 0 હોય ત્યારે કણ ક્યાં હશે, મધ્યમાં સ્થાને, એટલે સ્થિતિ ઊર્જા 0. પછી પ્લસ a ઉપર આવે ત્યારે સ્થિતિ ઊર્જા 1/2 ka² પછી x = 0 આવે એટલે સ્થિતિ ઊર્જા 0. એટલે આ એક દોલન પૂર્ણ થઈ ગયું, વળી પાછી મૂળ ઊર્જા આવી ગઈ, ત્યાંથી x = માઇનસ 1/2 ka² પછી x = 0 કેટલી 0. એટલે આ એક દોલન, આ બીજું દોલન, કણ પાછો અહીંયા x અક્ષ ઉપર બીજું દોલન ચાલુ કરે તો અહીંયા આપણને ઊર્જાનું આગળનું દોલન મળે. એટલે કહેવાનો મતલબ શું છે, તો કે કણ જ્યારે એક દોલન પૂર્ણ કરશે ત્યારે ઊર્જાના કેટલા દોલનો પૂરા થશે, બે દોલનો પૂર્ણ થશે. હવે એ આલેખ અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યું, તો અહીંયા આગળ આપણે ઊર્જા લઈશું બરાબર, અને અહીંયા આપણે શું લઈએ છીએ, સમય. હવે ખાસ જોવાનું છે અહીંયા આપણે શું લઈએ છીએ, 0 બરાબર. પહેલા આપણે ગતિ ઊર્જાનો આલેખ દોરીએ, તો ગતિ ઊર્જાનો આલેખ દોરીએ તો ગતિ ઊર્જાનો આલેખ ક્યાંથી ચાલુ થાય છે, 1/2 ka² એટલે મહત્તમ મૂલ્યથી ચાલુ થાય છે, કારણ કે 0 ઉપર ગતિ ઊર્જા મહત્તમ છે. કણ જ્યારે x = 0 હોય છે ત્યારે ગતિ ઊર્જા કેવી, મહત્તમ. તો અહીંથી આપણે શરૂઆત કરીએ, તો આ રીતે આપણને આલેખ મળશે. બરાબર, એવી જ રીતે હવે આપણે દોરીએ સ્થિતિ ઊર્જાનો આલેખ. સ્થિતિ ઊર્જાનો આલેખ ક્યાંથી ચાલુ થાય, 0 ઉપરથી. તો એક્ઝેક્ટ આના જેવો જ ગ્રાફ, આ આપણને મળી ગયો સ્થિતિ ઊર્જા. બરાબર, તો ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો આપણને ગ્રાફ મળી ગયો. અહીંયા સમય કેટલો હશે, અહીંથી અહીંયા આવો ત્યારે આ જે સમયગાળો છે એ T/2 જેટલો હશે અને આ સમયગાળો કેટલો હશે, T. બરાબર, તો અહીંથી અહીંયા ત્યાંથી પાછા અહીંયા આવો ત્યારે કણનું એક દોલન પૂર્ણ થાય, પણ ઊર્જાના કેટલા, જો આ એક અને આ બીજું, એવી જ રીતે ગતિ ઊર્જાનું આ એક અને આ બીજું, પણ કણનું એક દોલન પૂર્ણ થાય છે. એટલે આ જે ગ્રાફ છે બ્લુ પેન વાળો એ ગતિ ઊર્જાનો છે, પછી રેડ પેન વાળો છે એ શેનો છે, સ્થિતિ ઊર્જા. હવે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા એનો સરવાળો કેવો છે, અચળ છે. એટલે આપણને એનો જે ગ્રાફ મળશે એ તો આવો જ મળશે, સમયની જે અક્ષ છે એને સમાંતર ગ્રાફ મળશે, બિલકુલ બરાબર. એટલે આ ગ્રાફ આપણને શેનો મળ્યો, કુલ ઊર્જા. સમજાય? એટલે અહીંયા ખાસ તમારે યાદ એ જ રાખવાનું છે કે કણ એક દોલન પૂર્ણ કરે ત્યારે ઊર્જાના બે દોલનો પૂરા થાય છે. બરાબર, તો આ ગ્રાફ ઉપરથી પણ આપણને કેટલીક માહિતીઓ જાણવા મળે છે. પહેલી માહિતી એવી છે કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બંને ધન છે. બરાબર, પ્રથમ ચરણની અંદર છે, એટલે કુલ ઊર્જા અથવા તો યાંત્રિક ઊર્જા પણ કેવી હશે, ધન હશે. બરાબર છે, કુલ ઊર્જા કેવી મળશે આપણને, ધન. એનું કારણ શું છે, ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા કેવી છે, ધન છે, એટલે કુલ ઊર્જા પણ આપણને ધન મળે. બીજું કે સરળ આવર્ત ગતિમાં, સરળ આવર્ત ગતિમાં ગતિ ઊર્જા પ્રત્યેક આવર્ત કાળ દરમિયાન બે વખત મહત્તમ મૂલ્ય ધારણ કરે અને બે વખત શૂન્ય મૂલ્ય ધારણ કરે. બરાબર છે, સરળ આવર્ત ગતિમાં ગતિ ઊર્જા આ પેલું શૂન્ય અહીંયા બરાબર અને બીજું શૂન્ય અહીંયા બે વખત મહત્તમ મૂલ્ય ધારણ કરે છે. તો એક આ અને એક આ. બરાબર, સરળ આવર્ત ગતિમાં ગતિ ઊર્જા પ્રત્યેક આવર્ત કાળ દરમિયાન બે વખત શૂન્ય અને બે વખત મહત્તમ મૂલ્ય ધારણ કરે છે, અને ગતિ ઊર્જાનું આ મહત્તમ મૂલ્ય એ કુલ ઊર્જા જેટલું હશે. એવી જ રીતે સરળ આવર્ત ગતિમાં સ્થિતિ ઊર્જા પ્રત્યેક આવર્ત કાળ દરમિયાન બે વખત કેવું મૂલ્ય ધારણ કરે છે, શૂન્ય, અને બે વખત મહત્તમ મૂલ્ય ધારણ કરે છે. એનો મતલબ એવો કે
મહત્તમ મૂલ્ય સ્થિતિ ઊર્જાનું છે એ કોના જેટલું હશે કુલ ઊર્જા જેટલું એટલે ત્રણ પોઈન્ટ અહીંયા થયા પહેલો પોઈન્ટ કયો તો કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા ધન છે એટલે યાંત્રિક ઊર્જા પણ ધન મળશે બરાબર પછી સરળ આવર્ત ગતિમાં ગતિ ઊર્જા પ્રત્યેક આવર્ત કાળ દરમિયાન બે વખત શૂન્ય મૂલ્ય ધારણ કરે અને બે વખત મહત્તમ એ મહત્તમ મૂલ્ય છે યાંત્રિક ઊર્જા જેટલું હશે એવી જ રીતે સરળ આવર્ત ગતિમાં સ્થિતિ ઊર્જા પ્રત્યેક આવર્ત કાળ દરમિયાન બે વખત મહત્તમ અને બે વખત શૂન્ય મૂલ્ય ધારણ કરે મહત્તમ મૂલ્ય છે કોના જેટલું હશે કુલ ઊર્જા જેટલું હશે બરાબર છે પછી ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો કેવો રહે છે અચળ રહે છે અને ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો અચળ રહે છે એને તો આપણે યાંત્રિક ઊર્જા કહીએ છીએ એટલે યાંત્રિક ઊર્જાનો આધાર એ સ્થાનાંતર ઉપર રહેલો નથી બરાબર છે અને છેલ્લી વાત કે આવર્તકાળના પ્રત્યેક T/2 જેટલા સમયમાં આવર્તકાળના પ્રત્યેક T/2 જેટલા સમયમાં કણ જેટલી ગતિ ઊર્જા છે એ વધારે છે એટલી સામે સ્થિતિ ઊર્જા ઘટે છે અથવા તો જેટલી ગતિ ઊર્જા ઘટે એટલી સામે સ્થિતિ ઊર્જા વધે બરાબર અને કુલ ઊર્જા હંમેશા કેવી રહે અચળ તો અહીંથી જો અહીંથી તમે આમ જાઓ તો આ સ્થિતિ ઊર્જા વધી તો સામે ગતિ ઊર્જા ઘટી વળી આમ ગતિ ઊર્જા ઘટે તો આ સ્થિતિ ઊર્જા વધે બરાબર સોરી ગતિ ઊર્જા વધે તો સ્થિતિ ઊર્જા શું થાય ઘટે એટલે ટૂંકમાં કહેવાનું એવું છે કે જેટલી ગતિ ઊર્જા વધશે એટલી સામે સ્થિતિ ઊર્જા ઘટશે અને જેટલી સ્થિતિ ઊર્જા વધશે એટલી ગતિ ઊર્જા ઘટશે કુલ ઊર્જા તો અંતે કેવી રહેશે અચળ રહેશે બરાબર તો આ વાત થઈ ગઈ સરળ આવર્ત ગતિ કરતા કણની ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા અને યાંત્રિક ઊર્જાના સમયના વિધેય તરીકેના આલેખની બરાબર તો આ આખો ટોપિક સરસ મજાનો ખૂબ જ ઈઝી પ્રશ્ન છે બરાબર વ્યવસ્થિત લખી અને તૈયાર કરજો ન સમજ પડે તો પૂછી લેજો બરાબર તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નથી આપણે આગળ જોઈશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત